મહેસાણાના નગરપાલિકાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. જણાવી દઈએ, રજીસ્ટ્રારની સહી વગર લગ્નના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા. બારોબાર 60 જેટલા લગ્નના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા અને ક્લાર્ક જીગર રાવલે લગ્નના પ્રમાણપત્રોનું કૌભાંડ આચર્યું છે. કૌભાંડ સામે આવતા સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી રજીસ્ટ્રારનો ચાર્જ પરત લેવાયો. કૌભાંડી ક્લાર્ક જીગર રાવલને ટેક્સ વિભાગમાં ટ્રાન્સફર કરાયો છે. મેરેજ સર્ટિફિકેટ ખરેખર એવું ડોક્યુમેન્ટ છે કે એની પૂરેપૂરી ચોકસાઈ કરવામાં આવે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ફેક લગ્નો આવી રહ્યા છે. આની અંદર કર્મચારી દ્વારા એના ઉપરના કર્મચારી જોડે જે સિગ્નેચર કરવાવી જોઈએ અને એનું વેરીફાઈ કરાવવું જોઈએ, તે વેરીફાઈ કરાવ્યા સિવાય આ લગ્ન સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલા છે. એટલે ખરેખર આની અંદર કોઈ ગેરરીતિ થયેલી છે, કંઈક ફ્રોડ થયો હોય એવું અમને લાગે છે. આગામી સંજોગોમાં, આગામી સમયમાં અમે આની પૂરતી તપાસ કરી અને આગળની પોલીસ ફરિયાદ કરવી પડે તો પોલીસ ફરિયાદ પણ કરાવડાવીશું. મહેસાણા નગરપાલિકામાં લગ્ન નોંધણીની કામગીરી સંભાળતા અમારે સેનેટરી ઇન્સ્પેક્ટર દિલીપભાઈ ત્રિવેદી એવી રજૂઆત કરી છે કે એમને ડિજિટલ કીનો ઉપયોગ કરી અને જે કામગીરી સંભાળતા ક્લાર્ક જીગરભાઈ રાવલે એમને ધ્યાન બાર સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે એવી અમને લેખિત રજૂઆત કરી છે. આ સમગ્ર બનાવની મેં અમારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે. ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તમામ ઘટનાની અને જે જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલ છે, જે સેનેટરી ઇન્સ્પેક્ટરની ડિજિટલ કીનો ઉપયોગ કરી અને તેમની ધ્યાન બાર કરવામાં આવેલ છે, કેમ તે સમગ્ર ઘટનાની તપાસ કરી અને અમને રિપોર્ટ કરશે અને રિપોર્ટ કર્યા બાદ કોઈ દોષિત જણાશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા. તો આજ મુદ્દે સંવાદદાતા કમલેશ રાવલ ફોનલાઈન પર. કમલેશ, મહેસાણા નગરપાલિકાનું વધુ એક કૌભાંડ, લગ્નના પ્રમાણપત્રો બારોબાર પધરાવ્યા ક્લાર્કે, શું મામલો કમલેશ? સામાન્ય રીતે લગ્ન નોંધણીની સત્તા રજીસ્ટ્રારને આપવામાં આવેલી છે અને રજીસ્ટ્રારની સહી વગર જે લગ્ન નોંધણી સર્ટિફિકેટ છે તેને વેલિડ નથી ગણવામાં આવતું. પરંતુ મહેસાણા નગરપાલિકામાં લગ્ન નોંધણી વિભાગના જે રજીસ્ટ્રાર છે તેમની જાણ બહાર તેમની ડિજિટલ સહી કરીને ક્લાર્ક જીગર રાવલે 60 જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. રજીસ્ટ્રાર દિલીપ ત્રિવેદીની જાણ બહાર આ સર્ટિ આપી દેવાયા હતા અને તેમાં જે સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા તેમાં ડિજિટલ સહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે જે સહી જે રજીસ્ટ્રારે સહી કરવાની હતી તેની જગ્યાએ ડિજિટલ સિગ્નેચર કરી અને સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાયા હતા. આ વાતની જાણ નગરપાલિકાના ચીફ ઓફિસરને થતા તેમણે ત્વરિત જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેમની પાસેથી રજીસ્ટ્રારનો ચાર્જ પરત લઈ લીધો છે. તો બીજી તરફ ક્લાર્ક અને રજીસ્ટ્રારને લગ્ન નોંધણી શાખામાંથી ત્વરિત વઠાવી લેવાયા છે અને આ મામલે તપાસ સમિતિની નિમણૂક કરી અને તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને સુપ્રિન્ટેન્ડન્ટ બિલકુલ જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કૌશિક વ્યાસ પ્રવક્તા છે નગરપાલિકાના, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કૌશિકભાઈ, લગ્નના પ્રમાણપત્રો બારોબાર પધરાવવામાં આવતા હતા, ખૂબ જ આ મહત્વની કામગીરી છે અને આ ક્લાર્ક દ્વારા સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે. કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું, કેવી રીતે ધ્યાન ઉપર આવ્યું અને શું કાર્યવાહી કરાઈ? આમાં નગરપાલિકાના કર્મચારી સીમાબેન શાહ નગરપાલિકાની નોકરી જ્યાં કરતા હતા એ રિટાયર થયા પછી એમની જગ્યા ખાલી સ્થિતિ હતી. એ ખાલી પડેલી જગ્યા ઉપર ભાઈ આ જીગરભાઈ રાવલ કરીને કર્મચારી છે એ જે મુકાદર છે એને એ ક્લાર્ક છે, ક્લાર્કની જવાબદારી એમને ત્યાં લગ્ન નોંધણીમાં મૂકેલા હતા અને એમને જે જન્મ રજીસ્ટ્રાર જે છે અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર જે હતા એમને પૂછ્યા કર્યા વગર 50 સર્ટિફિકેટ આવી રીતના આપી દીધા છે એવી વાત અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે એમને ચીફ ઓફિસર સાહેબને એમને રજૂઆત કરી લેખિત પત્ર આપેલો હતો. બરાબર, એના અનુસંધાનમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીએ તાત્કાલિક આ બંને જણની બદલી બીજા ડિપાર્ટમેન્ટમાં કરી દીધેલી છે અને નગરપાલિકાના ઓએસ નીતેશસિંહ પટેલ છે એમને આની તપાસ સોંપી છે અને એક મહિનાની અંદર જો આનો જે પણ રિપોર્ટ આવે એ રિપોર્ટના આધારે નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રી એના ઉપર જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરશે. જી બિલકુલ કૌશિકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કૌભાંડી ક્લાર્ક જીગર રાવલને ટેક્સ વિભાગમાં ટ્રાન્સફર કરાયો છે. મહેસાણા નગરપાલિકાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. લગ્નના પ્રમાણપત્રો આ ક્લાર્ક બારોબાર પધરાવી આપતો હતો, રજીસ્ટ્રારની સહી વગર લગ્નના પ્રમાણપત્રો બારોબાર આપી દેવામાં આવ્યા અને બારોબાર આ જ રીતે 60 જેટલા લગ્નના પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા.